દિવાળી એટલે ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, અને ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે અયોધ્યાનો 14 વર્ષ વનવાસથી લોટ્યા હતા તો અયોધ્યાવાસીઓએ એમનું સ્વાગત કર્યું હતું, ખુશી મનાવી હતી, અને એ લોકોએ દીવા જલાવ્યા અને બહુ સારી રીતથી એમનું સ્વાગત કર્યું. અને તે જ પરંપરા આજે બી દિવાળીના રૂપમાં મનાવે છે. પૂરા દમણ દીવમાં તમે જાઓ, હિન્દુસ્તાનમાં જાઓ તો બધા જ મનાવે છે. અને બચ્ચાઓ જો હોય તો ફટાકડા ફોડીને ડેફિનેટલી મનાવે. પણ એક સંદેશ બી આપવા માગું છું કે તમે ફટાકડા ફોડો પણ કોઈનો માખા લાલ ચલી નહીં જાય, બાજુવાળાને ડિસ્ટર્બ નહીં થાય. નોઈઝવાળા ફટાકડા ન ફોડો, ફૂલઝેરી ન ફટાકડા ફોડો, મીઠાઈ બાટલો મળો અને સારી રીતથી દિવાળી મનાવો. મેં મારી દમણદીવની જનતાને, હિન્દુસ્તાનની જનતાને દિવાળીની શુભકામના આપું છું. આ દિવાળી તમારી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે, ખુશિયાલ આવે, યશસ્વી હિન્દુસ્તાન બને આપણો, અને નવું વર્ષ બી આવી રહ્યું છે તો બધાને નવું વર્ષની બી શુભકામનાએ. ધન્યવાદ.